નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિલિકોન વેલીના પ્રવાસે, વિવિધ અગ્રણી કંપનીઓ અને ભારતીયો સાથે કરી મુલાકાત. સેન જોસે ખાતે પ્રધાનમંત્રીનું કરાયું ભવ્ય સ્વાગત. ડિજિટલ ઇન્ડિયા ઇવેન્ટમાં લઈ રહ્યા છે ભાગ. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્ય બનાવવાની મજબૂત હિમાયત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આ દિશામાં મંત્રણા આધારિત શરૂઆત મુદ્દે G4 બેઠકમાં કર્યો ભાર. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ પર આવક કરતા વધુ સંપત્તિના કેસ મામલે સીબીઆઈના દરોડા. સિમલા ખાતેના તેમના નિવાસ સ્થાન સહિત 12 સ્થળો પર સીબીઆઈએ કરી તપાસ. સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીઝની જોડીએ જીત્યો ગ્વાંગઝુ ઓપનનો ખિતાબ. ફાઇનલમાં ચીનની મહિલા જોડીને અપાઈ મહાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિલિકોન વેલીના પ્રવાસે છે. તેમણે સેન જોસે ખાતે ટેસ્લા મોટર્સની મુલાકાત લીધી હતી, જ્યાં કંપનીના સીઈઓ એલન મસ્કે પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોને લગતી શોધો સહિતના સંશોધનો નિહાળ્યા હતા. ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની દિગ્ગજ કંપની છે. પ્રધાનમંત્રી આ કંપનીમાં કામ કરતા ભારતીય લોકોને પણ મળ્યા હતા. ટેસ્લાના સીઈઓએ જણાવ્યું હતું કે તેમની કંપની અત્યાધુનિક ટેકનોલોજી પર કામ કરી રહી છે અને તેનું કેન્દ્ર બિંદુ સૂર્ય ઉર્જા છે. ટેસ્લાની ટેકનોલોજીથી ભારતના ગ્રામીણ વિસ્તારના પાયાના માળખાને પ્રોત્સાહન આપવામાં ઘણી મદદ મળી રહેશે. સિલિકોન વેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપલના સીઈઓ ટીમ કુકની મુલાકાત લીધી હતી. તેઓ માઇક્રોસોફ્ટના સત્યા નાદેલા અને ગૂગલના સુંદર પિચાઈને પણ મળશે. સેન જોસે શહેર ખાતે પહોંચતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દબદબાભેર સ્વાગત કરાયું હતું. આ શહેરને સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિલિકોન વેલીની 2 દિવસના પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સમુદાયના લોકોની મુલાકાત સાથે કરી હતી. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સંશોધન અને ઉદ્યમશીલતા પર ભાર મૂકશે. 3 દશક બાદ સિલિકોન વેલીની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી પહેલા ભારતીય પ્રવાસી મંત્રી છે અને તેમના પ્રવાસના સંદર્ભે ભારતીય સમુદાયમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં ગુજરાતી ઉપરાંત શીખ સમુદાયના લોકોને પણ મળ્યા હતા. સેન જોસે ખાતે પ્રધાનમંત્રી 18,500થી પણ વધુ ભારતીય મૂળના લોકોને પણ સંબોધશે. સેન જોસે ખાતે ડિજિટલ ઇન્ડિયા એન્ડ ડિજિટલ ટેકનોલોજી ડિનર કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં મુખ્ય આઈટી કંપનીઓના વડાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્ય બનાવવાની મજબૂત હિમાયત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં ચોક્કસ સમય મર્યાદામાં સુધારો કરીને મોટા અર્થતંત્રોનો સમાવેશ કરાવવો જોઈએ. G4 એટલે કે સમૂહ 4ની બેઠકમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સુધારણાની દિશામાં દસ્તાવેજ આધારિત મંત્રણાની શરૂઆત મહત્વની છે, પણ આ પહેલું પગલું છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 70મા અધિવેશનમાં આ મુદ્દે તાર્કિક તારણ સુધી પહોંચવામાં સફળતા મળે તે જરૂરી છે. બેઠકમાં જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે, જર્મન ચાન્સેલર એન્ઝેલા માર્કેલ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ દિલ્મા રોસેફે પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં જર્મન ચાન્સેલરે જણાવ્યું હતું કે G4 કોઈ વિશિષ્ટ સમૂહ નથી અને તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારો સુનિશ્ચિત કરવા અન્ય લોકોને સાથે લઈને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. જાપાનના પ્રધાનમંત્રીએ આ બેઠકને સુવર્ણ તક ગણાવતા કહ્યું હતું કે આ બેઠકથી પરિવર્તનને વેગ મળ્યો છે અને મોટા દેશોની વાત પણ કાને ધરાવી જોઈએ. બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ યુએનમાં તાત્કાલિક સુધારો કરવા પર ભાર મૂક્યો. આપ જોઈ રહ્યા છો જીવંત પ્રસારણ. હોપ એન્ડ ઓપોર્ચ્યુનિટી. સોશિયલ મીડિયા ઇઝ રિડ્યુસિંગ સોશિયલ બેરિયર્સ. ઇટ કનેક્ટ્સ પીપલ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ હ્યુમન વેલ્યુઝ, નોટ આઈડેન્ટિટીઝ. ટુડે technology is advancing citizen empowerment and democracy
that once drew their strength from constitutions. Technology is forcing governments to deal with massive volumes of data and generate responses not in 24 hours, but in 24 minutes. When you think of the exponential speed and scale of expansion of social media or a service, you have to believe that it is equally possible to rapidly transform the lives of those who have long stood on the margins of hope. સીબીઆઈ અને ઈડીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કરી શિમલા ખાતેના તેમના નિવાસ સ્થાન સહિત અન્ય 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. વીરભદ્રસિંહના દિલ્હી ખાતેના નિવાસ સ્થાન રામપુરી સ્થિત તેમના પુત્રક સ્થળ પદ્મ પેલેસ અને દક્ષિણ દિલ્હી સ્થિત ફાર્મ હાઉસ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફાર્મ હાઉસ તેમના પુત્ર વિક્રમાદિત્યના નામે છે. આ સાથે હિમાચલ પ્રદેશના પરવાનુ અને શિમલા સ્થિત આનંદ ચૌહાણ તેમજ તેમના ભાઈ ચુનીલાલ ચૌહાણના 4 સંકુલો પર પણ દરોડા પાડ્યા હતા. ગીરના જંગલની ઓળખ સમા માલધારીઓના નેસ સુધી રાષ્ટ્રીય બીમા સુરક્ષા યોજના પહોંચાડીને આનંદીબેન સરકારે તેમના આરોગ્ય માટે સ્વાસ્થ્ય કાર્ડ કાઢી આપ્યા છે. સડક અને વીજળી વગરના નેસડામાં પશુપાલન માટે વસતા માલધારીઓને માં અમૃતમ યોજનાનો પણ લાભ અપાયો છે, જેથી કેન્સર અને હૃદયરોગ જેવી બીમારીનો ખર્ચાળ ઇલાજ તેમને વિનામૂલ્યે ઉપલબ્ધ થાય. નેસડા સુધી પહોંચાડવા માટે આરોગ્ય તંત્રે તુલસીશ્યામમાં મોબાઈલ ક્લિનિક વાન રાખી છે, જે ટિમ્બરવા, કોઠારિયા, જસાધાર, છોડવડી, ચીખલ, પીપરડી જેવા અંતરિયાળ ગામડાઓમાં જઈ તબીબી સેવા પૂરી પાડે છે. સાવજ સાથે સહ અસ્તિત્વનો દાખલો બની ચૂકેલા માલધારી દવા અને દાખતર લઈ આવતી મેડિકલ વાનની સેવા ઘર બેઠા મળતા આનંદીબેન સરકારથી ખુશખુશ છે. દવાની સારવાર લેવા માટે ઘણો સહયોગરૂપ થઈ રહ્યું છે. કાર્ડથી અમારો ફાયદો થાય, અમારી બીમારી થઈ મટી જાય. અમૃત યોજના અમે રજૂઆત કરેલી, અમને તે મળી ગઈ છે અને બીપીએલ કાર્ડની સુવિધા પણ મળી ગઈ છે અને આનો લાભ અમે લઈ લેતા છીએ. અમારે ટોટલ 24 નેસ છે અને એમાં અમે નેસડાની અંદર કુલ 174 મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડ ફાળવેલ છે અને તેની અંદર 2 લાખ સુધીની સહાય મળે છે. એવી કે ગંભીર બીમારી, હૃદયની તકલીફ હોય, કેન્સર હોય કે કિડનીના પ્રોબ્લેમ હોય, તો એ ગંભીર બીમારીમાં જેને હોસ્પિટલ બુક કરેલી હોય તેની અંદર દર્દીને વિનામૂલ્યે સારવાર મળે છે અને 1 વર્ષના 2 લાખ સુધીની સહાય મળે છે. જામનગરમાં સેતુ સંસ્થાના સ્થાપના દિવસ નિમિત્તે શહેરના કલાશ્રેષ્ઠીઓને જામનગર રત્નથી સન્માનિત કરાયા હતા. સેતુ સંસ્થાના ઉપક્રમે આયોજિત નમોસ્તુતે નવાનગર કાર્યક્રમ અંતર્ગત લેખિકા વર્ષા અડાલજની ઉપસ્થિતિમાં જામનગરના કલાશ્રેષ્ઠીઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શહેરના 6 કવિ અને લેખકોના 7 પુસ્તકોનું એક જ મંચ પરથી એક સાથે વિમોચન કરાયું હતું. જામનગરના યુવા કવિઓએ ચાય પે કવિતા શીર્ષક અંતર્ગત આયોજિત મુશાયરામાં તેમની કવિતાઓ રજૂ કરી હતી. થિયેટર પીપલ્સ સંસ્થાના યુવા કલાકારોએ આ પ્રસંગે નાટક પણ પ્રસ્તુત કર્યું હતું. ગુજરાત સરકાર તથા રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના સહિયારા ઉપક્રમે ગુજરાતભરના 14 વર્ષથી નીચેના બાળકો માટેની ફૂટબોલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 35 જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. વડોદરા ગ્રામ્ય અને વલસાડની ટીમો વચ્ચે યોજાયેલી ફાઇનલમાં વલસાડની ટીમ 1-0 વિજેતા બની હતી. નર્મદાના રમતગમત અધિકારી વિરલ પટેલે જણાવ્યું હતું કે મેદાનમાં રમાતી રમતોને પ્રોત્સાહન આપવાના હેતુસર સરકાર દ્વારા આવી હરીફાઈ યોજાઈ છે, જ્યારે વિજેતા ટીમના કેપ્ટન આર્યન નાયકે ખેલદિલીપૂર્વક સ્પર્ધક ટીમની પણ પ્રશંસા કરી હતી. આણંદમાં ભક્તો ગણેશ ભક્તિમાં વ્યસ્ત છે. ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ અને ભવ્ય ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની વિવિધ ઝાંખી ભક્તોમાં આકર્ષણ જન્માવી રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. આણંદ શહેરમાં ગણેશ ભક્તો ઠેર ઠેર ગણેશ પંડાળમાં ગજાનનની વિવિધ રૂપની આરાધનામાં વ્યસ્ત છે.
મહાકાય વક્રતુંડની ગજરાજની સવારી દર્શાવતી પ્રતિમા શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જન્માવી રહી છે. પ્રતિમા 1800 કિલો માટીમાંથી સ્થળ પર જ તૈયાર થઈ છે અને બાળકો ખુશખુશાલ છે. અમે દાદાના ભક્તો માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું આયોજન કરીએ છીએ. આ તમને જે મૂર્તિ દેખાય છે 1800 કિલો માટીનો આની અંદર ઉપયોગ થયો છે અને એ અહીંયા સ્પોટ ઉપર જ બનાવવામાં આવી છે. પંડાળમાં ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટ તેમજ મૂવિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગણેશજીને વિષ્ણુ સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવ્યા હતા. આણંદ ખાતે જ એક ગણેશ ભક્ત જૂથ દ્વારા ગણેશજીનું રેત શિલ્પ તૈયાર થયું છે. ગજાનનનું આ ઇકો ફ્રેન્ડલી સ્વરૂપ પણ ભક્તોમાં આકર્ષણ જન્માવી રહ્યું છે. તો એક ભક્ત મંડળે સ્વદેશીનો સંદેશો વહેતો કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં ગણેશજી રેંટિયો કાંતી રહ્યા છે. આણંદના જ ભક્તોએ શિવ સ્વરૂપ જટાધારી ગણેશની ઝાંખી તૈયાર કરી છે. ઓડિયો વિઝ્યુઅલ ઇફેક્ટ સાથે ગણેશજીને ગુફામાંથી બહાર આવતા નિહાળવા બાળ ભક્તો તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભક્તોની કલ્પનાશીલતાએ ગણપતિને ક્યાંક શિક્ષક પણ બનાવી દીધા છે. માત્ર કઠોળમાંથી હાથ બનાવટથી તૈયાર થયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા પણ ભારે આકર્ષણ જન્માવે છે. મંદિરોમાં પણ ભક્તો અનેરી રીતે ગણપતિને પૂજી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, આણંદ. અમદાવાદ શહેરમાં છેલ્લા 6 વર્ષથી શાહપુરમાં ગોલવાડની પોળ ખાતે ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શહેરના મેયર મીનાક્ષી પટેલે ગણપતિની મહાપૂજામાં ઉપસ્થિત રહી ગજાનનની મહાઆરતી કરી હતી. ગણપતિ ઉત્સવ દરમિયાન દર વર્ષે વૃદ્ધજનો અને બાળકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. શાહપુર યુવક મંડળની આ સેવાભાવી પ્રવૃત્તિઓને મેયરશ્રીએ બિરદાવી હતી. આજે બટુક ભોજન અને ગણપતિ દાદાની આરતી ખૂબ જ સુંદર રીતે ઉજવાઈ રહી છે. બાળકોને ભોજન અને ઘરડાઓને પણ ભોજન અને આ ઉત્સવની અંદર સૌ કોઈ, એટલે કે મહિલાઓ, બાળકો, ભાઈઓ, બહેનો, સૌ કોઈ અને યુવાનો સાથે સાથ આપીને ખૂબ જ સુંદર રીતે આ આયોજન કર્યું છે. યુએસ ઓપન જીત્યા બાદ ભારતની સાનિયા મિર્ઝા અને સ્વિટ્ઝરલેન્ડની માર્ટિના હિંગીઝની જોડીએ ગ્વાંગઝુ ઓપનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ફાઇનલમાં સાનિયા અને માર્ટિનાની જોડીએ ચીની જોડી એસ ઝુ અને એક્સ યુને 6-3, 6-1 હરાવી હતી. સાનિયા અને માર્ટિનાની જોડીએ આ સત્રમાં 5 ખિતાબો જીત્યા છે, જેમાં અમેરિકી ઓપન અને વિમ્બલ્ડન ઓપનનો સમાવેશ થાય છે. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.